नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 11 गुजराती विषय की अंदर काव्य 13 नो अभ्यास करीशू, जेनु नाम है पराजयनी जीत। अने आ जे काव्य है एनो साहित्य प्रकार है खंडकाव्य। आपने अगाउ पण चक्रवात मिथुन खंडकाव्य अभ्यास कर्यो छे, एटले आप सौने ख्याल छे कि खंडकाव्य में कई बात होय। हवे आपणा कवि छे प्रहलाद पारेख। આપણે કવિ પરિચય જોઈએ તો કવિ પ્રહલાદ પારેખનો જન્મ ભાવનગરમાં થયો હતો। તેઓના ઘડતરમાં ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થાનો મુખ્ય ફાળો રહ્યો છે। શ્રી નાનાભાઈ ભટ્ટ તેમજ શ્રી હરભાઈ ત્રિવેદી જેવા શિક્ષણવિદો પાસે તેઓ સંસ્કાર ઘડતર પામેલા। ગુજરાતી સાહિત્ય જે કાવ્ય સાહિત્ય છે એમાં 1940 પછીના એમના બારી બહાર કાવ્ય સંગ્રહથી સૌંદર્યાભિમુખ કાવ્યધારા શરૂ થઈ। બારી બહાર સંગ્રહની જે બીજી આવૃત્તિ છે એમાં એમના જે સર્વાણી કાવ્ય સંગ્રહો છે એ કાવ્યોને સમાવી લેવામાં આવ્યા છે। પ્રકૃતિ અને માનવ પ્રેમના ગીતો તેમજ છંદોબદ્ધ કાવ્યો, ઇન્દ્રિય ગ્રાહ્ય અભિવ્યક્તિ તેમજ નિરાળી લય સમૃદ્ધિથી વિશેષ ધ્યાનપાત્ર બન્યા છે। ઉમાશંકર જોશીની પ્રસ્તાવનાનો લાભ આ સંગ્રહને મળ્યો છે। રાજકુમારની શોધમાં તેમજ કરુણાનો સ્વયંવર જેવી દીર્ઘબાળ વાર્તાઓ પણ એમણે આપી છે। આપણે જે ખંડકાવ્ય ભણવાનું છે એના વિશે જોઈએ। આપણું જે શીર્ષક છે ને એ જ આપણને આપણા કાવ્યની વાત કરી દે છે કે પરાજયની જીત। પરાજય એટલે હાર અને જીત એટલે વિજય। કોઈ યુદ્ધ હોય, કોઈની સામે જીત થઈ હોય એ જીતની વાત છે। તો અહીંયા જે પરાજય છે એનો વિજય થયો છે એવી વાત કવિ આપણને આ કાવ્યમાં બતાવી છે। અહીં કવિ પ્રહલાદ પારેખે પ્રસ્તુત ખંડકાવ્યમાં કલિંગના યુદ્ધને વિષય તરીકે નિરૂપ્યું છે। જો યુદ્ધની વાત છે, મગધના રાજવી અશોકે કલિંગ પર આક્રમણ કરીને ભયંકર માનવ સંહાર કરી વિજય મેળવ્યો। સમ્રાટ અશોકે કલિંગ નગરી પરનો જે પોતાનો વિજય છે એ પ્રત્યક્ષ નિહાળ્યો। આખી નગરીને સ્મશાનમાં ફેરવાઈ ગયેલી તેમણે પ્રત્યક્ષ નિહાળી। ધરતી પર સર્વત્ર મૃત માનવ દેહો છવાયેલા હતા। જાણે સમ્રાટની વિજયગાથા આ શબોની લિપિમાં સમાઈ ગઈ હતી। આવો માનવ સંહાર જોતા અશોકનું હૈયું પશ્ચાતાપ અનુભવી રહ્યું। જે વિજયથી માનવીના હૈયા ન જીતાય એ જીતને જીત કેમ કહેવાય? તલવારની ધારથી મેળવેલા વિજયની હારમાં અશોકને પોતાની હાર એટલે કે પરાજયની પ્રતીતિ થાય છે। અશોક ખડકથી જે સત્તા વિસ્તારવાની લાલચને છોડી દે છે। જો અહીંયા જે સમ્રાટ અશોક છે એના હૃદયનું પરિવર્તન થાય છે, પોતાની આ કલિંગની જીત છે એ પોતે રૂબરૂ નગરીમાં જઈ અને જોવે છે, ત્યારે એને પોતાની જે વિજય છે, પોતાનો વિજય એમાં જાણે પરાજય સમાયેલો છે એવું પ્રતીત થાય છે। અને પછી અશોક છે એ પોતે ખડકથી જે સત્તા વિસ્તારવાની લાલચ છે એનામાં એ પોતે છોડી દે છે। અહીંયા એનું હૃદયનું પરિવર્તન થયું છે, હિંસાનો ત્યાગ કરી અને અહિંસાનો માર્ગ સ્વીકારે છે। ઊંડા મનોમંથન પછી સમ્રાટ અશોકે કરુણાને પ્રબોધતા બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો। જગતભરમાં કરુણા અને અહિંસાનો સંદેશો ફેલાવ્યો। આ કાવ્યમાં ગંભીર વિષયની પસંદગી હોવા છતાં કેન્દ્રવર્તી ચરિત્રનું મનોમંથન, ભાવોનું નિરૂપણ અને એને અનુકૂળ છંદોની પસંદગી એના કારણે આ કાવ્ય છે એ ખંડકાવ્ય એ આસ્વાદ્ય બની રહે છે, એટલે કે આપણને એ કાવ્ય માણવું ગમે છે। લેખકે એક ગંભીર વિષય અહીંયા મૂક્યો છે, સાથે સાથે અશોકનું ચરિત્ર છે એ પણ આપણને ખ્યાલ આવે છે। પોતે યુદ્ધ કરે છે અને પોતાની જે યુદ્ધ દ્વારા વિજય મેળવવાની જે લાલસા છે, તલવારથી જે જીત મેળવવાની લાલસા છે એમાં પરિવર્તન આવે છે એ વાત પણ લેખકે કવિ આપણને અહીંયા બતાવી છે। સાથે સાથે યુદ્ધ છે એ જ કોઈ પણ પ્રશ્નનું હલ નથી, કારણ કે યુદ્ધથી માનવ સંહાર થાય છે અને જે યુદ્ધ દ્વારા માનવ સંહાર થયા પછી જે રીતે અહીંયા આખું એ વાતાવરણ યુદ્ધ પછી કેવું થઈ ગયું છે એ વાતની પ્રતીતિ કરાવી અને આપણને પણ કવિએ સમજૂતી આપી છે કે દરેક જે પ્રશ્ન છે એનું સમાધાન યુદ્ધ નથી એ સમજવું રહ્યું।
આપણે આપણું કાવ્ય છે એ પઠન અને સમજૂતી બંને સાથે જોઈશું. થયું ખતમ યુદ્ધ ને સકલ શોર તેનો શમ્યો. જો યુદ્ધપતિ થઈ ગયું કલિંગનું અને પછી કલિંગ સાથે અશોક રાજાએ યુદ્ધ કર્યું અને યુદ્ધ પૂરું થયું ત્યારથી આપણું આ કાવ્ય છે એ શરૂ થાય છે. થયું ખતમ યુદ્ધ ને સકલ શોર તેનો શમ્યો, કલિંગ પડ્યું અશોક રૂપ પામ્યો છે જય. એટલે કે ખતમ એટલે પૂરું, યુદ્ધ છે એ પૂરું થયું, સકલ એટલે સઘળું તમામ, એમ જેટલો પણ શોર હતો, શોર એટલે આપણે સૌ જાણીએ છીએ અવાજ, ઘોંઘાટ, બૂમબરાણા જેને કહેવાય, યુદ્ધ થતું હોય ત્યારે કેવો શોર હોય એ બધો શોર છે એ શમી ગયો છે. શમવું એટલે શું? તો કે શાંત પડી જવું. યુદ્ધનો યુદ્ધ પૂરું થયું છે અને જે કંઈ ઘોંઘાટ હતો એ બધો શમી ગયો છે, શાંત પડી ગયો છે. કલિંગ પડ્યું અશોક નૃપ એ પામ્યો છે જય. કલિંગ પડ્યું એટલે કે કલિંગ છે એ પરાજિત થયું છે, એટલે કે નગરી છે એ પરાજિત થઈ. નૃપ એટલે કે રાજા, અશોક રાજા છે એ પામ્યો એટલે કે પામ્યો છે, શું જય પામ્યો છે એટલે કે અશોક રાજાનો વિજય થયો છે. ભયંકર હતી લડાઈ સહુ નાદ શસ્ત્રો તણા, ભયાનક હતા કૃતાંત કરતો તહીં તાંડવ. હવે એ યુદ્ધ કેવું હતું એની વાત છે કે ભયંકર હતી એ લડાઈ, ખૂબ ભયાનક, ભયંકર એટલે ભયાનક એ લડાઈ હતી. અને સહુ નાદ શસ્ત્રો તણા એટલે કે જે શસ્ત્રોના અવાજ હતા, નાદ એટલે અવાજ, એ કેવા હતા? તો એ અવાજથી આખી લડાઈ છે એની ભયંકરતા, ભયાનકતા છે એ દેખાતી હતી. ભયાનક હતા કૃતાંત કરતો તહી તાંડવ. કૃતાંત એટલે કે યમ, જે મૃત્યુના દેવ છે તે મૃત્યુ, અને તાંડવ એટલે શિવનું જે નૃત્ય છે, ભયંકર નૃત્ય એ. પણ અહીંયા આપણે તાંડવ એટલે વિનાશ એવો અર્થ લઈશું, કે વિનાશ છે એ ત્યાં યમરાજા આવીને જાણે ત્યાં તાંડવ કરી રહ્યા હતા, એટલે કે વિનાશ છે એ ત્યાં હાજર હતો. આપણે સૌ જાણીએ છીએ કે યુદ્ધ થતું હોય ત્યારે સામસામા જે બે પક્ષ છે એમાંથી કોઈ એક પક્ષનો વ્યક્તિ છે એ વિજય પામે છે, બાકીનો સામેનો પક્ષ છે એમાં કેટલા બધા સૈનિકો હોય તો એમાંથી ઘણા બધા મૃત્યુ થતા હોય છે, એ વાત આપણને સૌને ખ્યાલ છે. એટલે કે શસ્ત્રોના તમામ અવાજો છે એ ભયાનક હતા અને ત્યાં મૃત્યુ છે એ જાણે કે તાંડવ કરી રહ્યો હતો. આગળ જોઈએ કે બધાએ મધુરા સ્વરો જીવનના ગયાતા ડૂબી, પ્રચંડ અતિ યુદ્ધના ગરજતા મહાનાદમાં. જો જીવનના દરેક જે મધુર સ્વરો હતા, એટલે કે માનવીનું જીવન છે એ જીવવાની જે એની મધુરતા હતી, એ બધા મધુર સ્વરો એ ક્યાં જતા રહ્યા હતા? તો કે પ્રચંડ યુદ્ધના અતિ ગર્જનમાં કરતા એ મહાનાદમાં ડૂબી ગયા હતા. મહાનાદ એટલે ખૂબ મોટો એવો અવાજ. એ યુદ્ધની ગર્જનામાં જે મનુષ્યના જે જીવનના મધુર સ્વરો છે એ બધા ડૂબી ગયા હતા. શમ્યો બહુ દિનો પછી પદપ્રહાર એ તાંડવી, પરાજિત કલિંગમાં ચૂપકી દી છવાઈ ગઈ. શમ્યો એટલે આપણે જોયું કે શાંત પડવું એમ. પછી શું થયું? તો કે તાંડવ છે બહુ દિવસો સુધી જે પદપ્રહાર ચાલ્યો, એટલે કે એકાબીજા ઉપર જે પ્રહાર થતો હતો, પગના જે પ્રહારો હતા એ બધા શું થઈ ગયા? તો કે તાંડવી નૃત્ય શમી ગયું. અને પરાજિત કલિંગ છે, કારણ કે કલિંગ નગરી છે અશોક રાજાએ જીતી લીધી છે, એટલે કલિંગ પોતે પરાજિત થયું છે અને એ નગરીની અંદર ચૂપકી દી છવાઈ ગઈ, એટલે કે શાંતિ છવાઈ ગઈ, ચારે બાજુ એકદમ શાંતિ છવાઈ ગઈ. પરંતુ ચૂપકી દી એ ભયદ યુદ્ધથી એ હતી. અને એ ચૂપકી દી કેવી હતી? તો કે આ શાંતિ છે એ યુદ્ધથી પણ વધારે ભયાનક હતી. નિરાશ નગરી હતી નયન નીરને ઢાળતી, હતી બિન સહાય એ કરુણ આજ તેની સ્થિતિ. સમળ ઉખડી ગયેલ મૃદુ વેલ શી એ પડી. જો નગરીની કેવી હાલત છે એનું વર્ણન અહીંયા કવિ આપણને કર્યું છે કે એ શાંત નગરી થઈ ગઈ છે, તો એ શાંતિ છે યુદ્ધ કરતાં પણ વધારે ભયાનક હતી એવું આપણને
કહ્યું છે અને સાથે સાથે નિરાશ નગરી એની આંખોમાંથી આંસુ સારતી હતી. એ અસહાય હતી. આજે એની સ્થિતિ છે એ કેવી હતી તો કે દયાજનક હતી. જાણે કે મૂળમાંથી ઉખડી ગયેલી મૃદુ વેલ જેવી એ પડી હતી. આ નગરી છે હવે કેવી થઈ ગઈ હતી તો કે જેમ એક કોમળ વેલને એના મૂળમાંથી ઉખેડી નાખી હોય એવી આ નગરી છે એ પડી હતી. આવું શું કામ વર્ણન છે? કારણ કે યુદ્ધ પૂરું થઈ ગયું છે અને ખૂબ માનવ સંહાર થયો છે, એટલે આખાય નગરમાં કોઈ માનવી જીવતો જ નથી. ખાલી અશોક અને એના જે સાથીઓ છે, એની સાથે યુદ્ધ કરવા આવેલા એના જે સૈનિકો છે, એ લોકો જ જીવે છે. બાકી આખી નગરીમાં ખૂબ જે માનવનો સંહાર થયો છે અને ચારે બાજુય રસ્તા ઉપર લાશો પડેલી છે, એ બધી વસ્તુ એ રીતે દેખાડી છે કવિ. એનું વર્ણન એવું કર્યું છે કે જાણે વેલને ઉખાડી અને નાખી દીધી હોય, કોમળ વેલને, એ રીતે એ પડી છે. વાગોળે છે વિજય શિબિરે આજ સમ્રાટ તેના, દીપ્તિ તેના નયનમહી છે દર્પ કેરી ભરેલી. હવે જે આજે છે સમ્રાટ અશોક છે એ એની છાવણીમાં, શિબિરે એટલે કે છાવણીમાં, એ પોતાના વિજયને વાગોળી રહ્યો છે, એટલે કે એનું રટણ કરી રહ્યો છે, વાત કરી રહ્યો છે. દીપ્તિ તેના નયનમહી છે દર્પ કેરી ભરેલી, એટલે કે એમની આંખમાં જે અભિમાનનું તેજ છે એ ભર્યું છે. એકાએક રાજા છે એને મનમાં એવી લાગણી સ્ફૂરે છે, જો જોઉં જાતે વિજય રૂપને સ્ફૂરે સંસ્ફૂરે ઉર્મી એવી, જોઉં જાતે મગધ અસની ધાર છે તીક્ષ્ણ કેવી. હવે રાજાને એકાએક મનમાં વિચાર આવે છે કે હું જાતે જ વિજયને જોઉં, જાતે જ જોઉં કે મગધ દેશની તલવારની ધાર કેવી તીક્ષ્ણ છે. અશોક છે એ મગધ દેશનો રાજા છે, એટલે પોતે પોતાના દેશની આ અસીન એટલે તલવાર, એ તલવારની ધાર છે એ કેવી તીક્ષ્ણ છે હું જોઉં. પોતાનો વિજય થયો છે એટલા માટે એ વિજયને જોવા એને રૂબરૂ જવું છે. આપણે આગળ જોઈએ કે ગયા તેજને આવ્યો અંધકાર, નહીં ભેદ કિંતુ કલિંગે લગાર. એટલે કે હવે જે તેજ છે એ દૂર થયું છે અને અંધકાર વ્યાપી ગયો છે, કારણ કે રાત્રિ થઈ ગઈ છે એટલે એ વાત અહીંયા કરી છે. પરંતુ જે કલિંગ છે એમાં આજે હતો એવો ફરક સહેજ પણ નહોતો. જો રાત પડે કે દિવસ શું ફેર પડે એવી વાત કવિ અહીંયા કરે છે. શું કામ? કારણ કે આખી નગરીમાં જેટલા પણ મનુષ્યો હતા એ બધા આ યુદ્ધમાં મૃત્યુ પામ્યા છે. હતો આજે એવો ઉરને બહાર, જુએ એક અંધકારને એ અપાર. નિહાળવાને નિજ જીત જાતે અંધકારમાં એ નગરી સ્મશાને. રાજા પ્રવેશે કરવા પ્રકાશ, મશાલચીઓ લઈ કંઈક સાથ. હવે આ જે નગરી છે એનું તેજ દૂર થયું છે અને અંધકાર વ્યાપી ગયો છે, પરંતુ કલિંગમાં આજે હતો એવો કોઈ ફરક સહેજ પણ નહોતો, કારણ કે દરેક માનવીઓ છે એ મૃત્યુ પામ્યા છે. હૃદયમાં અને બહાર એક જ પુષ્કળ અંધકારને જુએ છે. હવે કલિંગના રાજા પોતે જાય છે ત્યારે પોતાના હૃદયની અંદર પણ એને અંધકાર વ્યાપેલો દેખાય છે અને બહાર નગરીમાં પણ અંધકાર વ્યાપ્યો છે. અને પોતાની જીત જોવા માટે જાતે અંધારામાં સ્મશાનસી નગરીમાં એ પ્રવેશે છે. પ્રકાશ પાથરવા કેટલાક મશાલચીઓ એમની સાથે એ લે છે. આપણે સૌ જાણીએ છીએ કે એ સમયે લાઇટને એવું નહોતું, એટલે મશાલ લાકડાના હાથો હોય અને ઉપર સળગાવેલું હોય કપડું બાંધીને, એવી મશાલ એ લઈ અને એની સાથે એના જે મશાલ લઈને સૈનિકો આવે એને મશાલચી કહેવાય, એને સાથે લઈ અને રાજા પોતે પ્રવેશે છે. કોઈ બીજું હતું ના ત્યાં રાજાને સૌ મશાલચી, પળે છે પંથ પોતાને શબોની વચમાં થઈ. જો અહીંયા સ્મશાન કીધું છે નગરીને, સ્મશાન શું કામ તો કે જે મૃત્યુ પામા હોય એ લોકોને બાળવાની જગ્યા. પણ અહીંયા તો નગરી પોતે જ આજે જાણે કે સ્મશાન બની ગઈ છે, કારણ કે આખી નગરીમાં લાશો જ લાશો છવાયેલી છે. હવે કોઈ બીજું હતું ના ત્યાં, એટલે કે આપણે સૌ જાણીએ છીએ યુદ્ધ પછી ત્યાં જેટલા પણ મનુષ્યો હતા એ બધા મૃત્યુ પામ્યા છે, એટલે ત્યાં કોઈ બીજું નથી. રાજા અને સૌ મશાલચીઓ એ રસ્તેથી
શબોની વચમાં થઈને આગળ નીકળે છે. શબોના શબ્દમાં ગાથા લખાઈ ભૂપ જીતની, રાજમાર્ગે મહોલ્લામાં આખીએ નગરી ભરી. જો હવે આ શબોના શબ્દમાં એટલે કે આ જે મરદાઓ પડ્યા છે એના શબ્દોમાં આ જે રાજા છે એના વિજયની ગાથા લખાઈ છે. કારણ કે આખી નગરી અને રાજમાર્ગ અને મહોલ્લા છે એ તો શબોથી ભરેલા છે, એટલે આ રાજમાર્ગની નગરીઓમાં જ્યારે રાજા નીકળે છે તો એની જીત પોતે જોવા નીકળે છે, તો એ જીતની ગાથા આ બધી જે લાશો પડી છે એ જાણે ગાઈ રહી છે. ડાબે ને જમણે આંખો ફેરવી ભૂપ વાંચતો, ઉકેલે જેમ એ તેમ જયનો અર્થ જાગતો. હવે રાજા છે એ પોતે ડાબીથી જમણી તરફ પોતાની બંને બાજુએ જુએ છે, આંખો ફેરવવી એટલે બંને બાજુ જુએ છે અને પોતાની જે જય છે એની ગાથાને એ ઉકેલે છે. સાથે સાથે એને જયનો અર્થ જાગતો લાગે છે, એટલે કે એ ચારે બાજુ જુએ છે તો શું છે, તો કે એમના જે અંતરમાં જે જીતનો જે એને અભિમાન હતું પહેલાં, જ્યારે એ પોતે જીતી અને પોતાની છાવણીમાં વાત કરતો હતો ત્યારે એને પોતાની જીતનું અભિમાન હતું, પણ હવે જ્યારે એ અહીંયા જોવા આવ્યો છે ત્યારે ખરેખર જીતનો અર્થ છે એને પોતાના હૃદયની અંદર સમજાય છે, જયનો અર્થ એને જાગતો થાય છે, એટલે કે અંદરથી સમજાય છે. રાજા આજે અનુભવ કરે અંતરે કો અપૂર્વ, જાણ્યો નહોતો કદીએ જયનો અર્થ ભેંકાર આવો. હવે રાજા છે એ અત્યારે અંતરથી ઉર્મા એટલે હૃદયમાં અંતરમાં આજે કોઈ એવી અપૂર્વ એવી પ્રતીતિ કરે છે, કારણ કે એને તો જીતનું અભિમાન જ હતું, પણ અત્યારે અહીંયા આવીને આ બધી લાશીઓ જોવે છે, લાશ જે પડી છે એ, ત્યારે એને અંતરથી કોઈક અપૂર્વ એવી પ્રતીતિ થાય છે અને જયનો અર્થ આવો ભેંકાર એટલે કે ભયંકર હશે એવું એણે ક્યારેય જાણ્યું નહોતું. લાવા ધક્કે પ્રબળ ધરતી જેમ કંપી ઉઠે છે, તેવું કંપે નૃપતી ઉર આવેગથી ભાવ કેવા, જેના જેરે જોરે કઠણ પડ હૈયા તણા સર્વ તૂટે. એટલે કે જેમ ધરતીની અંદર લાવા એટલે લાવારસ જે જ્વાળામુખી જે હોય એ સશક્ત એવી ધરતીની અંદર જે રીતે પ્રબળ એ રસ છે એ ધકધકતો હોય અને પછી એનો જે વિસ્ફોટ થાય એ પછી ધરતી કેવી ધ્રુજતી હોય, એવું જ આજે આ રાજાનું હૈયું છે એ ભાવનાઓ એટલે કે લાગણીઓના આવેગથી કંપી રહ્યું છે અને એના જોરે એના જે હૃદયના જે કઠણ પડ હતા, હૈયાની જે કઠોરતા હતી એ હવે દૂર થાય છે. જો કઠણ પડ હૈયા તણા સર્વ તૂટે, જેમ ધરતીની અંદરથી એ લાવા બહાર આવે અને ધરતીનું પડ ફાટે છે, એમ આ રાજાને પણ પોતાની આ બધું જોઈ અને પોતાની અંદર લાગણીઓનો એક આવેગ છે એ કંપી ઉઠે છે અને હૃદયની અંદર જે કઠોરતા છે એ સર્વે દૂર થાય છે. જોવાની જઈને ઈચ્છા હવે નાન રૂપને રહી, ઉર કે આંખ તેની આ શકે ના જીતને સહી. હવે રાજાને પોતાના જે જય જોવાની ઈચ્છા હતી એ હવે ઉર કે આંખમાં અંદર રહી નથી અને એનો ઉર એટલે કે હૃદય અને આંખ તેની આ જીતને જોઈ શકતું નથી, હૈયું અને આંખ છે આ જીતને સહન કરી શકતું નથી, કારણ કે પોતે આ મૃત્યુ બધાયના જોવે છે તો એકાએક એની અંદર હૃદયની અંદર લાગણીઓ થાય છે અને પોતે આ કેવું જીત મેળવી છે એવો વિચાર આવે છે અને એ વિચાર સાથે જ પોતે પોતાની આ જય જોવાની ઈચ્છા હતી એ હવે એની અંદર રહી નથી અને એની હૃદય અને આંખ આ જોઈ અને સહન કરી શકતા નથી, જીતને સહી શકતા નથી. ક્ષણાર્ધ પાય થંભ્યા ને પડ્યું ચિત્ત વિમાસણે, ચાલો સૌ શિબિરે પાછા ભૂપ આજ્ઞા પછી કરે. હવે ક્ષણાર્ધ એટલે કે થોડીક ક્ષણ છે એના પાય થંભ્યા એટલે કે એના પગ છે એ ચાલતા અટકી ગયા, થંભી ગયા ને ચિત્ત વિમાસણમાં પડ્યું, એનું જે ચિત્ત છે એ અંદરથી
પોતે વિમાસણ અનુભવે છે. ચાલો સૌ શિબિરે પાછા. હવે એના જે સાથીઓ છે એને એ સૂચના આપે છે કે ચાલો સૌ શિબિરે પાછા, ભૂપ આજ્ઞા પછી કરે, એટલે કે રાજા છે એ પછી આ રીતે આજ્ઞા કરે છે, પોતાના સાથીને હવે શિબિરે જવાની આજ્ઞા કરે છે. પોતે આ જઈ છે એ જોઈ શકતો નથી. મિત્રો, આપણે આપણું આ કાવ્ય છે એ અહીંયા સુધી રાખીએ. આના પછીનું કાવ્ય એ હવે પછીના લેક્ચરમાં આપણે આગળ ભણીશું. સ્વાધ્યાયમાં તમારે આ કાવ્યના જે શબ્દાર્થ છે એ લખી અને યાદ રાખવાના છે. સાથે સાથે આપણે જેટલો કાવ્યનો અભ્યાસ કર્યો છે એટલું કાવ્ય પણ બરાબર યાદ રાખવાનું છે. આગળના કાવ્ય સાથે આપણે ફરી મળીશું. આવજો.